आज 16 नवेम्बर मंगलवार स्वामीनारायण मंदिर भूज द्वारा तुलसी विवाह नु आयोजन करायू छे, जेना भाग रूपे सुखपर थी हरिभक्त द्वारा भगवान नी जान लईने भक्त भूज मंदिरे वास्ते गास्ते पहुंचे हता। आ अंगे भूज स्वामीनारायण मंदिर ना स्वामी जणाव्यु हतु के दरेक दर्शक मित्रों ने जणावानु के भूज श्री स्वामीनारायण मंदिर थी उत्तम चरणदास स्वामी आपने आ समग्र माहिती भूज मंदिर ना कोठार श्री श्री कोठारीश्री एवं मन स्वामी आज्ञा थी आपता आनंदनी लागणी अनुभवु छू। आजना दिवसे आपणुं ज सुखपर गाम त्यांथी भक्तो धामधूमथी भगवाननी जान लई अने आज भूज मंदिरे पधार्या छे। अहींथी भगवाननुं फूलेकू लई अने पाछा सुखपर जशे। आ दैनिक कार्यक्रम दर वर्षनी जेम आ कार्यक्रम आ वर्षे पण उजवाई रह्यो छे, एज रीते भूज मंदिरना पटांगणनी अंदर पण भूज मंदिर द्वारा पण आ तुलसी विवाहनुं आयोजन भव्याती भव्य रीते थतुं होय छे। त्यारे सांजे लगभग 4000 માણસોનું આજ રસોડું કરવામાં આવ્યું છે અને તમામ ભક્તો પ્રેમથી આનો પ્રસાદ લેશે। એની સાથોસાથ ભગવાન યજમાન શ્રીના ઘરેથી વાજતે ગાજતે જેમ વરરાજાનું ફૂલેકું નીકળે એમ ઠાકોરજીનું ફૂલેકું ભુજનગરની ગલીઓમાંથી વાજતે ગાજતે ભુજ મંદિરના પટાંગણની અંદર પધારશે। જાહ્નવીયા અને માંડવીયા ભગવાનના ગુણાનુગાત એટલે કે ગુણોનું કીર્તન કરતાં કરતાં સાંજે બરાબર 8:30 વાગે ભગવાનના લગ્ન ભૂદેવ અને અગ્નિની સાક્ષીએ તુલસીની સાથે થશે। અને લગભગ આજના દિવસે બંને ટાઈમમાં મળી અને લગભગ 10-12 હજાર ભક્તોનો પ્રસાદ ભુજ મંદિરમાં બનાવવામાં આવ્યો છે અને પ્રેમથી તમામ જાહ્નવીયા અને માંડવીયાને જમાડવામાં આવશે। ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત તુલસી વિવાહનો પ્રસંગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ મંદિરના મહંત સ્વામી પુરાણી સ્વામી ધર્મનંદન દાસ સ્વામીની આજ્ઞાથી ખૂબ ધામધૂમપૂર્વક આ ઉત્સવ ઉજવવાનો નિર્ધાર કરેલ છે। ભગવાનના લગ્નનો ઉત્સાહ આનંદ કંઈક અનેરો હોય છે। ભારતીય વૈદિક સંસ્કૃતિ પ્રમાણે કારતક સુદ એકાદશીથી લઈ કારતક સુદ પૂનમ સુધી આ 5 દિવસ એ તુલસી વિવાહનો પ્રસંગ ધામોધામ અને ગામોગામ લોકો ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે। ઠાકોરજીના વિવાહ તુલસીની સાથે એટલે તુલસી વિવાહનો પ્રસંગ, જેની અંદર જેમ ગૃહસ્થ આશ્રમમાં પ્રભુતામાં પગલાં માંડવામાં આવે છે, એ જ રીતે આપણા ઠાકોરજીનો પણ વિવાહ ગૃહસ્થની રીતિ રિવાજ પ્રમાણે જ કરવામાં આવે છે। જાનૈયા અને માંડવિયા સાથે મળી ભગવાનના ગુણગાન ગાતા ગાતા તુલસી માતાનો વિવાહ કરે છે। ભુજ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી આ વિવાહ સંપન્ન થશે, જેની અંદર ભુજથી જાન આવશે, ઠાકોરજી જાનમાં બેસી આવશે અને તુલસી માતાનો માંડવો અહીંયા રોપાયો છે। ભગવાન માહેરે પધારશે, યજમાન પરિવાર ભગવાનને પોખણા કરશે અને ભૂદેવશ્રી અને અગ્નિની સાક્ષીએ તુલસી વિવાહ કાર્ય સંપન્ન થશે।